નમસ્કાર મિત્રો, હું છું હિતેશ ગઢવી અને તમે જોઈ રહ્યા છો એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલ. ફર્સ્ટ એક્ઝામ ને બહુ ઓછા દિવસ, જો કે 10 દિવસની વાર છે. તો આ 10 દિવસનો જે પ્લાન છે, 10 ડે માસ્ટર પ્લાન, તો આ જે 10 ડે માસ્ટર પ્લાન છે એની અંદર આપણો શું પ્લાન હોવો જોઈએ, આપણે કેવી રીતના સ્ટડી કરવી જોઈએ, આપણે કઈ કઈ બાબતો પર ધ્યાન રાખવું જોઈએ, એ પૂરા કોન્ફિડન્સ સાથે હું તમને સમજાવવા જઈ રહ્યો છું. મિત્રો, મારી પાસે છે પાર્ટ 1 ફિઝિક્સ બુક, બરાબર. પાર્ટ 1ની અંદર હું તમને આવા પાર્ટ 1 જ પૂછાવવાનો છે. અને સર, પહેલી એક્ઝામમાં તો પાર્ટ 1ની જ વાત કરજો. તો પાર્ટ 1ની જ વાત કરીશું. આપણે જેટલા પણ ચેપ્ટર મેં લાસ્ટ વિડીયોની અંદર આપ્યા છે એ બધા તમને ખબર છે, 1 થી 5 સુધીના આપ્યા છે, બાકીના 2 ચેપ્ટર આપવાના બાકી છે. તો હું ફરીથી એક વખત ઉતાવળમાં 1 થી 5 ફરીથી બોલીશ, અને તમને બાકીના 2 ચેપ્ટર માટે વિડીયો લાસ્ટ સુધી જોવો પડશે. પ્લસ ડિસ્ક્રિપ્શનની અંદર આપણા ગ્રુપની લિંક છે, જેની અંદર 1000+ સ્ટુડન્ટ જોડાયેલા છે. જે લોકો ગ્રુપમાં છે એક વખત કોમેન્ટ કરો, આઈ એમ ઇન ગ્રુપ, એન્ડ હેન્ડ રાઇઝ કરજો. ગ્રુપમાં તમારી કેટલી બધી હેલ્પ કરીએ છીએ ખબર જ હશે બધાને, બરાબર. હું છું હિતેશ ગઢવી, એજ્યુ ગઢવીની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ સ્ટેપ બાય સ્ટેપ ફર્સ્ટ એક્ઝામ ફિઝિક્સ ક્લાસ 11, ગુજરાતી ઇંગ્લિશ બંને મીડિયમમાં કેવી રીતના તૈયારી કરશો. તો આપણે આવશે 50 માંથી 50. ઓકે, સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ પેજથી, ફર્સ્ટ ચેપ્ટરથી. તો હું તમને આપું છું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જોજો ધ્યાનથી જોજો. ફર્સ્ટ ચેપ્ટર એટલે આનું બીજું ચેપ્ટર. ચલો, પહેલું ચેપ્ટર જે છે તમારું માપને અને એકમ, એટલે કે યુનિટ્સ એન્ડ મેજરમેન્ટ. યુનિટ્સ એન્ડ મેજરમેન્ટની અંદર તમને સાર્થક અંકો જે છે એ પૂછાવવાની પૂરેપૂરી શક્યતા છે. સાર્થક અંકો તમને ખાસ જોઈને જવા, એમાં હું તમને એક્સરસાઇઝ પણ ટીક કરાવીશ, બરાબર. યુનિટ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ એ પણ તમને કરવાની રહેશે. પછી બીજું થોડું સપોર્ટ કરો, જોડે રહો, એટલે તમને ક્લિયરલી હું બધું સમજાવું છું. સાર્થક અંકો એટલે કે રૂલ્સ ઓફ એરિથમેટિક ઓપરેશન વિથ સિગ્નિફિકન્ટ ફિગર્સ. તો સિગ્નિફિકન્ટ ફિગર્સ બંનેને કમ્પ્લીટ કરવાની છે. ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય, ટીક કરતા રહેજો ચોપડીની અંદર સિગ્નિફિકન્ટ ફિગર, બરાબર. પછી એની અંદર એક્ઝામ્પલ્સ તમને આપેલા છે. કોઈ ક્યુબ હોય તો એની બધી જ બાજુઓનું માપેલ માપ, એક્ઝામ્પલ 2.1, 2.2 બંને ઇમ્પોર્ટન્ટ છે. 1.2, 1.3 યાદ રાખજો, બરાબર. જેની અંદર તમને ડેન્સિટી ફાઇન્ડ કરવાની છે. ડેન્સિટી એટલે રો ઇઝ ઇક્વલ ટુ એમના છેદનો વી. બટ કઈ રીતના? તો કે યુઝિંગ સિગ્નિફિકન્ટ ફિગર્સ, જેમાં આ છે આઉન્સ અને આ છે છેદ. તો આઉન્સ અને છેદમાં જેમાં સૌથી ઓછી સંખ્યા હશે આન્સર એટલી ઓછી સંખ્યામાં આવવો જોઈએ. તો એ બધી જ બાબતો તમે યાદ રાખજો, એ પૂછાવવાની શક્યતાઓ સૌથી વધારે છે આ ચેપ્ટરની અંદર. બીજું કંઈ કરવા જેવું છે નહીં. જેટલા પણ પારિમાણિક સૂત્ર છે, એટલે કે ડાયમેન્શન ફોર્મ્યુલા છે, એ તમને યાદ હોવા જોઈએ. એક્ઝામ્પલ્સ લાઈક કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી બંનેને ઇક્વલ કરીને એમના જે ડાયમેન્શન ફોર્મ્યુલા છે એ તમને યાદ રાખવાના છે. એક્સરસાઇઝ તમને છોડવાની નથી, આની જેટલી પણ એક્સરસાઇઝ છે એ કમ્પ્લીટ કરવાની છે. એક્સરસાઇઝમાં શું છે? તો કે 1.1 થી 1.8 સુધીની જેટલી પણ એક્સરસાઇઝ આની અંદર આવતી હોય એ કરવાની છે. પછી બીજું, મોટવણી બરાબર વસ્તુની ઊંચાઈ છેદમાં પ્રતિબિંબ, એટલે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. તો એ મોટવણીવાળા જેટલા પણ ટોપિક છે એ બધા જ કમ્પ્લીટ કરી દેજો, એટલે તમને વધારે સારી રીતના કવર થઈ જાય. હવે જઈએ છે ચેપ્ટર 2ની અંદર. ચેપ્ટર 1 આટલું જ કરવાનું છે, એક્સરસાઇઝ આટલી જ છે. એક્સરસાઇઝમાંથી વધારે પ્રશ્ન પૂછાશે, બાકી સિગ્નિફિકન્ટ ફિગર્સ એક જ એવો ક્વેશ્ચન છે જે પૂછી શકે છે, બરાબર છે. અને મેં તમને ઓલરેડી ઇમ્પોર્ટન્ટ આપ્યા છે, તો એ જોવા જાઓ. નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયો લિંક પણ છે. ફરી એક વખત નેક્સ્ટ, મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન સ્પેશિયલી ફોર ઇંગ્લિશ મીડિયમ હું પાછો આવ્યો છું. ડિફરન્સ બિટવીન પાથ લેન્થ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ, પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ આપો. એ ક્વેશ્ચન તમને 2 માર્ક્સની અંદર પૂછી શકે છે. વોટ ઇઝ પાથ લેન્થ એન્ડ વોટ ઇઝ ડિસ્પ્લેસમેન્ટ, વિચ વન ઇઝ વેક્ટર, એટલે કે કોઈ કઈ સદિશ છે, બંનેમાંથી સદિશ કઈ છે. પછી તમને એના રિલેટેડ ક્વેશ્ચન પૂછી શકે. ધ સ્લોપ ઓફ ગ્રાફ વી વર્સસ ટી ગ્રાફનો સ્લોપ શું આપે? ઓલવેઝ એક્સેલરેશન આપશે. વેગ વર્સસ પ્રવેગનો, જે વેગ વર્સસ સમયનો ગ્રાફ શું આપશે? પ્રવેગ. અને સ્થાનાંતર એક્સ વર્સસ ટીનો જે ગ્રાફ હશે, બરાબર, એ શું આપશે તમને? વેગ. તો આવા બધા એમસીક્યુ ખાલી જગ્યાઓ તમને પૂછશે એ લોકો. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આપણને
સમીકરણો મેળવવાના છે. સમીકરણો એટલે કયા? કે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો, શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો. એમાં ગ્રાફની મદદથી, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી અને એક ઇન્ટિગ્રેશન ફોર્મની મદદથી બરાબર સમીકરણો છે. કાઇનેમેટિક ઇક્વેશન્સ ફોર અ યુનિફોર્મલી એક્સેલરેટેડ મોશન. યુનિફોર્મલી એક્સેલરેટેડ મોશનના ઇક્વેશન્સ બે રીતના ચેપ્ટર 3ની અંદર તમને મેળવવાના રહેશે અને એના એક્ઝામ્પલ્સ તમે બધા જ કરી લેજો. ઉદાહરણ એક્ઝામ્પલ્સ જે ચોપડીમાં આપેલા છે 3ના બધા જ, કેમ કે સ્વાધ્યાય કરવા જશો તો પાગલ થઈ જશો. ઉદાહરણ બધા જ કરજો. કયું નહીં કરવાનું? તો કે ભાઈ ગેલિલિયો વાળું જે છે ને, ગેલિલિયો એ નહીં કરવાનું. એ સિવાયના બધા જ એક્ઝામ્પલ્સ તમને એના કરવા જ પડશે, બાકી તમને કોઈ છૂટકો નથી. બરાબર, હું જેમ બોલું છું એમ કરો છો ને? ઓકે. રિએક્શન ટાઈમ, પછી બીજું છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. બરાબર, આટલી વસ્તુઓ તમને કરવાની છે. મુક્ત પતન એટલે કે ફ્રી ફોલ, એ બધું જ ઇમ્પોર્ટન્ટ છે. એક્સરસાઇઝમાં હું બહુ નહીં આપું, એક્સરસાઇઝ તમને કરવી પડશે 2.10, 2.12 અને 2.2. એ જે મેં આપ્યા એટલા જ, એ સિવાય વધારે ના કરશો. એના પછી છે ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4ની અંદર તમને એટલું સમજણ પડવી જોઈએ કે તમે એક્ઝામ્પલ 4.1 પેલું વરસાદનું ટીપું જે છે ને એ નીચે પડે છે, અને પછી તમને છત્રી કઈ ડાયરેક્શનમાં રાખવી, એંગલ ઓફ જે અમ્બ્રેલા છે એ કઈ બાજુ રાખવો, 37 ડિગ્રી આવે છે, પછી એનું સાઇન ઇન્વર્સ તમે કાઢો છો તો આન્સર આવે છે 90 ડિગ્રી સમથિંગ. બરાબર, થીટા ઇક્વલ ટુ. પછી બીજું એક આ છે સાઇન લો અને કોસાઇન લો. એ તમને લોકોને ડેફિનેટલી આવડવો જોઈએ, લો ઓફ કોસાઇન્સ અને લો ઓફ સાઇન્સ. બરાબર, તમને આપેલું છે એની અંદર જોજો, આ ટાઈપનો ક્વેશ્ચન છે તમને એની અંદર આપેલું હશે. થિયરેટિકલી ક્વેશ્ચન કયો છે? તો ક્વેશ્ચનનું નામ છે વેક્ટર એડિશન અને એનાલિટિકલ મેથડ. એમાં લો ઓફ કોસાઇન અને લો ઓફ સાઇન ટફેસ્ટ ટીચર્સ જે અમુક સ્કૂલની અંદર હોય એ લોકો પૂછી શકે છે, અધરવાઇઝ ઇટ્સ ઓકે. પછી એક્ઝામ્પલ 3.4, એક્ઝામ્પલ 3.5, 3.6 ગેલિલિયો નહીં. પછી પ્રક્ષિપ્ત ગતિ, પ્રક્ષિપ્ત ગતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એક બીજું સ્થાન સદિશ અને સ્થાનાંતર વચ્ચેનો જે ડિફરન્ટ છે, ડિફરન્ટ બિટવીન પોઝિશન વેક્ટર એન્ડ ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, મોશન ઇન અ પ્લેન વિથ અ કોન્સ્ટન્ટ એક્સેલરેશન, સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જોજો. પછી છે એક મિનિટ, બરોબર પ્રક્ષિપ્ત ગતિ, પ્રોજેક્ટાઇલ મોશન. પ્રોજેક્ટાઇલ મોશનની અંદર બધી જ વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે એક્ઝામમાં શું પૂછે એ લોકો, પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ આપો, ઇક્વેશન ઓફ પાથ ઓફ પ્રોજેક્ટાઇલ. બીજું મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય, ટાઈમ ઓફ મેક્સિમમ હાઇટ. પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ શોધો, મેક્સિમમ હાઇટ ઓફ અ પ્રોજેક્ટાઇલ. પછી પ્રક્ષિપ્ત પદાર્થ ની સમક્ષિતિજ અવધિ શોધો, એટલે હોરિઝોન્ટલ રેન્જ ઓફ પ્રોજેક્ટાઇલ. બે ક્વેશ્ચન તમને ખાલી ચેપ્ટર 4ની અંદર ખાલી પાસ થવું હોય ને, તો ચેપ્ટર 3ની અંદરથી શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો બરાબર, કાઇનેમેટિક ઇક્વેશન્સ જે છે ને એ કરવાના છે, અને પેલું એનું ઇન્ટિગ્રેશન ફોર્મ ચેપ્ટર 3માંથી બે ક્વેશ્ચન કરી લેજો, આની અંદરથી પ્રોજેક્ટાઇલ મોશન કરી લેજો અને યુનિફોર્મ મોશન કરી લેજો. આના પછીનો ટોપિક છે, એટલે ટોટલ 4 ટોપિક તમે કરી જાઓ, અને અમુક એક્ઝામ્પલ્સ છે હું આપું છું તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં પડે. યુનિફોર્મ સર્ક્યુલર મોશન, એમાં એનો જે પ્રવેગ આવે છે એસી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેરના છેદમાં આર, આ પ્રૂવ કરી નાખો. એને એફ ઇઝ ઇક્વલ ટુ એમ એની અંદર મૂકી દો, એ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેરના છેદમાં આર. તો આ તમારું ફોર્સ થઈ ગયું, કેન્દ્રગામી બળ. બરાબર, ચેપ્ટર 4 સુધી મેં આપ્યું છે, ચેપ્ટર 3 સુધી આપ્યું છે, બાકીના તમે અહીંયા જોઈ લેજો જે નેક્સ્ટ વિડીયોની એની લિંક નીચે છે. આના પછીના ચેપ્ટર, બે ચેપ્ટર જે મેં નથી આપ્યા એ છે 6th અને 7th. કયા નથી આપ્યા? તો કે સર 6th અને 7th. આ હું અત્યારે આપવા જઈ રહ્યો છું. 6th ચેપ્ટર શું છે? હું પહેલાં 7th આપવા માંગીશ ને પછી 6th આપીશ. ચલો, અત્યાર સુધી મેં જે આપ્યું આઈ હોપ કે તમને લોકોને હેલ્પફુલ થયું હોય, કેમ કે લાઇન બાય લાઇન એનસીઆરટી બદકિસ્મતીથી મારી હાથમાં જે એનસીઆરટી છે એ 1 વર્ષ જૂની છે, એટલે હું થોડો ફસાયેલો છું. ફ્રિક્શન ને એ બધું મેં આપેલું છે, પીડીએફ તમને મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં ગ્રુપ લિંક છે. હું જે આપવા માંગુ છું એના પર ફોકસ કરજો હવે. ચલો, ચેપ્ટરનું નામ છે સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ એન્ડ રોટેશનલ મોશન. ચેપ્ટર નંબર ગ્રેવિટેશનમાંથી આપીએ છીએ આપણે,
જો ચેપ્ટર નંબરની અંદર જ ચેન્જીસ છે. ગ્રેવિટેશનની અંદરથી તમે સાંભળો, મારી સાથે રહો અને કન્ટિન્યુઅસલી ફોકસ કરજો. ગ્રેવિટેશનમાં શું પૂછાય છે? ફર્સ્ટ ક્વેશ્ચન, લો ઓફ કેપ્લર. જે પણ કેપ્લર્સ લો છે એની અંદર ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ કમ્પ્લીટલી તૈયાર કરજો. મોટા ભાગેના એક્ઝામ્સની અંદર થર્ડ લો ઓફ કેપ્લર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન એ તમને ખાસ કરવાનો રહેશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યુનિવર્સલ લો ઓફ કેપ્લર, સોરી, યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન, સોરી. હા, એના પછી બીજું તમે કંઈ કરશો નહીં એની અંદરથી. બીજું પૂછાય એવી વસ્તુઓ છે, પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતો પ્રવેગ એટલે કે એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી ઓફ અર્થ. આ ત્રણ ટાઈપના પ્રવેગ છે. એક એમ જેટલું માસ તમે કોઈ એની અંદર રાખશો, બરાબર, આ ટાઈપની અંદર છે. ત્રણ ટાઈપના એક્સેલરેશન છે. અહીંયા એક સેન્ટર છે અને વી ઓલ નો દેટ કે પૃથ્વી છે એ ઘણી બધી કવચની બનેલી છે. ઘણી બધી કવચોની પૃથ્વી બનેલી હોય અને અહીંયા કોઈ એક ઓબ્જેક્ટ મૂકેલો હોય તો આ ઉપરની કવચો વડે આની ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગશે નહીં. આની ઉપર બળ ખાલી અહીંયાથી એનું જે બળ કેન્દ્રિત થયેલું છે એમ આર, એ જ આ એમ દળના પદાર્થ પર શું લગાડવાનું છે, બળ. તો આ એક પહેલો નિયમ થયો. તમને અલગ અલગ ત્રણ નિયમો આની અંદર ફાઇન્ડ કરવાના છે. જુઓ, એ કેસમાં જી ની વેલ્યુ તમને શું મળશે, જી એમ ઈ અપોન આર ઈ સ્ક્વેર, અરે સોરી, આર ઈ ક્યુબ મળશે. એ જે હમણાં મેં કેસ આપ્યો ને આ ફોર્મ્યુલા, આર ઈ ક્યુબ ઇન્ટુ આ આર. જો આ આર બરાબર તમે અગેન આર ઈ લખી નાખો એટલે પૃથ્વીની સપાટી માટે, તો તમને અહીંયા એક એક આર ઈ કટ થઈ જાય અને જી એમ ઈ અપોન આર ઈ નો શું થઈ જશે, સ્ક્વેર. આ પૃથ્વીની સપાટી પાસે ગુરુત્વ પ્રવેગ જી નું મૂલ્ય થયું. પછી પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈ એટ ધ હાઈટ ઓફ એચ અને એટ ધ ડેપ્થ ઓફ ડી, આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે એક્ઝામની અંદર પૂછાશે. ફાઇન્ડ ગ્રેવિટેશન એક્સેલરેશન, ગ્રેવિટેશનલ એક્સેલરેશન એટ ધ હાઈટ ઓફ એચ ફ્રોમ ધ અર્થ સરફેસ અને ડેપ્થ ઓફ ડી ફ્રોમ ધ અર્થ સરફેસ. તો આ બંને ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. બરાબર, જોજો, પૃથ્વીની સપાટીથી નીચે અને ઉપર ગુરુત્વ પ્રવેગ એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી બિલો એન્ડ અબાઉ ધ સરફેસ ઓફ અર્થ. પછી સ્થિતિ ઉર્જા એની જ્યાદા ઇમ્પોર્ટન્ટ નહીં હૈ, પણ વાંચશો તો એક્ઝામ્સની અંદર આગળ જઈને બહુ કામ લાગશે. મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે કર્યા વગર ગયા તો ઇજ્જતના ધજાગરા થઈ જશે, એ છે નિષ્ક્રમણ ઝડપ. નિષ્ક્રમણ ઝડપ મીન્સ કે એસ્કેપ વેલોસિટી. એસ્કેપ વેલોસિટી ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ખાલી ચાર ક્વેશ્ચન કરવાના છે. આ પ્રવેગવાળા ત્રણ ડેરિવેશન છે અને એક એસ્કેપ વેલોસિટી એટલે કે નિષ્ક્રમણ ઝડપ. એ સિવાય આમાં કંઈ કરશો નહીં. કેપ્લર્સનો નિયમ કરી દીધો, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કરી દીધો અને આટલું કરી દીધું, ધેટ્સ ઇનફ. એનાથી બહારનું કંઈ આવે ને તો મને યાદ કરજો. ઇતિ સરે કીધું તું નહીં આવે એમ. બરાબર, ચલો ફાઇનલ છે. દરેકની એક્ઝામની અંદર આટલું જ કરવાનું છે. એક્ઝામ્પલ્સની વાત કરીએ બેટા, તો જે તમને એવું લાગે કે ભાઈ મસ્ત મસ્ત એક્ઝામ્પલ છે ફોર્મ્યુલા બેઝ, તો એ કરી જ લેવાના છે. કેમ કે જેટલા વધારે એક્ઝામ્પલ કરીશું એટલું વધારે ટ્વેલ્થમાં એમસીક્યુ સોલ્વ કરવામાં આપણને મજા આવશે. અને બીજી એક વસ્તુ, સેવન્થ ચેપ્ટર જો તમને સારી રીતના આવડશે, ચેપ્ટર નંબર સેવન સારી રીતના આવડશે, તો ટ્વેલ્થની અંદર તમે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ઇઝીલી સમજી શકો છો. જો તમને આ નહીં આવડે તો અહીંયા પણ નહીં જ આવડે. કોઈના પપ્પા મમ્મી અહીં કરાવશે તો પણ નહીં જ આવડે, એટલે નહીં જ આવડે. એટલે આ સાતમા ચેપ્ટરને મને પહેલી એક્ઝામ છે ને મેં ગોખી મારી, એટલા માટે હું કરું છું. તો એ તારી બેટા સૌથી મોટી ભૂલ છે. સુધર જાઓ, અભી બી વખત હૈ કે આ ચેપ્ટરને તું આખા વેકેશન 21 દિવસ કરજે. ખાલી કેટલા દિવસ? 21 દિવસ કરીશ ને તો અહીંયા તારું આ જે બધું છે ને ટ્વેલ્થની અંદર બોસ બની જઈશ. ફિઝિક્સ ટ્વેલ્થમાં બોસ બનવાનું સૌથી ઇઝી જે ડ્રીમ જોઈને બેઠા છે એ લોકોને સેવન્થ ચેપ્ટર કમ્પ્લીટ કરવું પડશે. આખા ગુજરાતમાં એકમાત્ર એવો ટીચર હશે, મેં પોતાને માનું છું, કે જે સેવન્થ ચેપ્ટર ચલાવતા આ ચાર ચેપ્ટર સ્ટુડન્ટને સમજાવી દે છે. બરાબર, આખો સિલેબસ પૂરો આની સાથે આ ચાર ફ્રીમાં સમજાવી દેવાના. બરાબર, એટલે ટીચર્સને રિક્વેસ્ટ છે કે આ ચેપ્ટર સમજાવો, સાથે સાથે પેલા ચાર બી સમજાવી દો, હાળાને વાર્તા પૂરી થઈ જાય ત્યાં ત્યાં. નેક્સ્ટ ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6ની અંદર પૂછાય એવા ક્વેશ્ચનની વાત કરીશું મિત્રો. તો એક એ છે, 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શનની અંદર મોશન ઓફ અ સેન્ટર ઓફ માસ, જે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ જોઈએ છે. મોશન ઓફ સેન્ટર ઓફ માસ જે 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શનની અંદર જોઈએ છે. પછી લિનિયર મોમેન્ટમ ઓફ અ સિસ્ટમ ઓફ અ પાર્ટિકલ્સ એટલે કે કણોના તંત્રનું રેખીય વેગમાન ઇમ્પોર્ટન્ટ છે. કેમેરામેન રેડી રહેજો. હવે બે સદિશોના અદિશ ગુણાકાર, વેક્ટર ઓફ પ્રોડક્ટ ઓફ 2 વેક્ટર્સ પછી ઇમ્પોર્ટન્ટ છે. સદિશ ગુણાકારની એ બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આનો જે સદિશ ગુણાકાર છે ને, વેક્ટર પ્રોડક્શન અને એની ડેફિનેશન્સ
બોસ, ચોથું ચેપ્ટર 12મા ધોરણનું આના બેઝ પર છે, યાદ રાખજો. લોરેન્સ ફોર્સ આખું આના બેઝ પર છે. તો જો તમને નહીં આવડે ને તો ત્યાં તમારા લોચા વાગશે. કોણીય વેગ અને તેના રેખીય વેગ સાથેનો સંબંધ, એંગ્યુલર વેલોસિટી એન્ડ ઇટ્સ રિલેશન વિથ લિનિયર વેલોસિટી. ટોર્ક શું છે, ટોર્ક એન્ડ એંગ્યુલર મોમેન્ટમ, બધું જ કરજો. મજા છે, આમાં ઇમ્પોર્ટન્ટ સમજશો જ નહીં, ખાલી હું જે કહું છું એ થિયરી આવડજો. એક્ઝામ્પલ 7.1, 2, 3, 4, 5, 6. ઓકે, ડન. સેન્ટર ઓફ ગ્રેવિટી, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા આગળ જઈને બહુ કામ નથી લાગતું, બટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ ધ બેઝિક ફંડા આગળ જે પણ ફિઝિક્સ આવવાનું છે એનું. ઓકે, પછી તમને 7.7 નહીં બેટા, 6 પોઈન્ટ છે. હું 6 પોઈન્ટ છે મારી પાસે, ચોપડી 7 વાળી છે. 6.10 પછી ડિફરન્સ આપવાના છે આપણને. જોજો, લિનિયર મોશન એટલે કે રેખીય ગતિ અને સ્થિત અને અનુલક્ષીને ચાક ગતિ એટલે રોટેશનલ મોશન અબાઉટ અ ફિક્સ્ડ એક્સિસ, બંનેની અંદર અમુક ડિફરન્સ છે. અલગ અલગ ભૌતિક રાશિઓ છે. યુ કેન યુ ઝૂમ ઇટ? તો અલગ અલગ ભૌતિક રાશિઓ છે, બંને ભૌતિક રાશિઓને તમને સરખાવવાની છે. બંનેને સરખાવશો તો તમને બહુ મજા આવશે. હવે લોકો હસશે, લોકો પાસે ડિજિટલ બોર્ડ છે તો બી ચોપડી બતાવીને ઝૂમ કરે છે, તો એવું કંઈ નથી. અમે લોકો ટાઈમ બચાવીએ છીએ સ્ટુડન્ટ્સનો, બરાબર. અમારી પાસે શો ઓફ કરવા માટેનું બોર્ડ નથી, બોર્ડનો ખાલી યુઝ કરીએ છીએ મજા કરવા માટે. તો આ જ હતું ચેપ્ટર નંબર 6, એમાં એટલું જ કરજો. મારો એવું મોટિવ છે, 10 ડેની અંદર શું કરશો તમે માસ્ટર પ્લાન બેટા. રોજ છે ને, મેં જે પેલું પીડીએફ આપી છે એ પીડીએફ કલેક્ટ કરી લો. કંઈથી આ 7મો અને 8મો આ ચેપ્ટર 2 તો આપણે કરીશું, તે સિવાય મારી જે પીડીએફ છે એ કલેક્ટ કરી લો. 92 નહીં, હારા નહીં તો હારા બહુ ખતરનાક નંબર છે. 95, 8, 60 આના ઉપર હેલ્લોનો મેસેજ કરશો એટલે બધું ઓટોમેટિકલી થઈ જશે, પીડીએફ તમારા હાથમાં આવી જશે. એ સિવાયની વસ્તુઓ છે જે તમને ખાસ સમજવા જેવી છે. 10 દિવસની અંદર ચેપ્ટર વાઇઝ જે મારી પીડીએફ છે ને, રોજ 2 ચેપ્ટર કરો. 2 ચેપ્ટર કરશો એટલે તમારું કામ ડેફિનેટલી થઈ જશે. એમાં એક્ઝામ્પલ્સ પણ આપેલા છે. બીજું કે 2023ની અંદર જિલ્લા પ્રમાણે SVS ના પેપર્સ છે આપણી પાસે, જિલ્લા પ્રમાણે SVS ના પેપર છે. તો બેટા એ લો અને એ SVS ના પેપર્સને સોલ્વ કરો. લગભગ 50 MCQ એની અંદર આપેલા છે. આટલા બધા પેપર સોલ્વ કરીને તો 50 MCQમાં તમને તો ખાલી 15 જ પૂછવાના છે. માની લો કે એની અંદરથી 10 MCQ તો તમને પૂછી જ દેશે બેઠા, કેમ કે હિતેશ ગઢવી સર બોલે છે તો પૂછવાની શક્યતાઓ 99.99% હોય, બરાબર. તો હું કહું છું એટલા માટે પૂછશે. બીજી એક વસ્તુ, આ આખો ફંડામેન્ટલ પ્લાન તમારી પાસે રેડી રાખો. રોજના 2 ચેપ્ટર કરવાના, એના 5-7 MCQ કરવાના. 2 ચેપ્ટર 5-7 MCQ, 5-7 × 3 કરી દેજો. 7×3 = 21 સમથિંગ, 21-22 MCQ રોજના પર ચેપ્ટર તમે કરશો તો તમારું કામ થઈ જશે. જો કે 12th વાળા સ્ટુડન્ટ હશે તો રોજના 100 કરતા હશે, તો તમે 21 કરીને કોઈ ધાડ મોટી મારી દેતા નથી. હાલ નવરાત્રી ચાલે છે એટલે નવરાત્રીની અંદર બહુ ફરશો નહીં, ટાઈમ સ્પેન્ડ ઓછો કરજો ફ્રેન્ડ સાથે. જેટલું બને એટલું ભણવામાં ધ્યાન આપજો, કેમ કે જો તમે અત્યારે ભણવામાં ધ્યાન નહીં આપો તો ફર્સ્ટ એક્ઝામ પછી તમે ફેલ પણ થઈ શકો છો, બરાબર. ઓકે, ફર્સ્ટ એક્ઝામનું જે રિઝલ્ટ આવે, એ રિઝલ્ટ બહુ કામનું છે, બરાબર. એ હું તમને પછી સમજાવીશ. તો હાલ આટલું બધું યાદ રાખજો. વિડીયો કેવો લાગ્યો લાઈક કરી દેજો, શેર કરી દેજો, તમારા ફ્રેન્ડ્સને કહી દેજો કે એ લોકો આઈને સબસ્ક્રાઈબ કરી દે. થેન્ક યુ.